Dikri Vahalno Dariyo. हाँ मम्मी बोल। हाँ मम्मी तू चिंता ना कर, मने हमाली ना काम थी 500 रुपया मड़िया छे। हाँ अने ए पैसा थी हूँ घर मड़े थोड़ो सामान पण लेने आव्यो छुं, पा किलो साकर, पा किलो तुवेर नी दाळ अने टूथपेस्ट पण। हाँ हाँ मम्मी, हाँ ठीक छे, आवुं छुं घर। તારી પાસે પતરા હશે તો એ ખાઈ લઈશ, મને બહુ ભૂખ લાગી છે દીકરા, હવે મારા બેટા બહુ ભૂખ લાગી છે, ખાવાનું છે મને. મારી પાસે કઈ નથી પપ્પા. એક વાર બોલ લે પપ્પા, જો તેરા લે, હું તેને મારી ભૂખ તરસ તું ભૂલી જઈશ. એક વાર બોલ લે પપ્પા, બોલ લે બેટા. બસ બસ હાલો, આમાંથી કઈ ખાઈ લેજો. હે દીકરા, આ તારો બાપ ક્યાં હતો, કયા હાલમાં હતો, એના આવા હાલ ત્યાં કઈ નહીં પૂછે તું. ના ભિખારી ફટકાયો, મેં એને શાંતિથી કીધું સોરી, પણ એ માન્યો જ નહીં, એ તો સામો થયો અને મને ગાળ આપવા લાગ્યો, અને એટલું જ નહીં, એને મારી ઉપર હાથ પણ ઉપાડ્યો. પછી હું થોડી કાંઈ એમ ચૂપ બેસવાનો હતો, મેં પણ એને ધક્કો મારી દીધો, અને એમાં ને એમાં જ અમારા વચ્ચે થોડીક હાથાપાઈ થઈ ગઈ. અને કિંજલબેન,
એ ભિખારી છે ને એટલો ગંદો હતો ને કે આ જુઓ મારા હાથ અને આ શર્ટ બધું જ ચીકણું થઈ ગયું. હવે જવા દેવો એને. એક મિનિટ. શું થયું કિંજલભાઈ? ફર ને પાછો. અરે પણ શું થયું? પાછો ફર ગુલાબ. ચિઠ્ઠી મળી છે. શું? રાહુલ પર વિશ્વાસ કરશો તો પસ્તાશો. Good morning, Padma. સુખભાઈ, તમારી વોલ ક્લોકમાંથી 12 નંબર ક્યાં છે? તમારી વોલ ક્લોકમાંથી 12 નંબર મને ગિફ્ટમાં મળ્યો છે. કેવી રીતે તમને વધારે ખબર? અરે હા, મને મને હમણાં જ યાદ આવ્યું. બે પ્લમ્બર્સ આવ્યા હતા મારા ઘરે અને એ લોકોએ કદાચ મારી નજર ચૂકાવીને. પ્લીઝ, હવે વાર્તા બનાવવાનું બંધ કરો તમે. અરે હું વાર્તાઓ નથી બનાવતો. કેટલી વાર મેં કહ્યું હું કોઈ વાર્તા નથી બનાવતો. મેં પદ્માને દુબઈ મોકલી દીધી. મારો ડ્રાઈવર એને એરપોર્ટ સુધી મૂકવા ગયો હતો અને તમે જતા પહેલા મમ્મીજીના હાથમાં 10,000 રૂપિયા પણ મૂક્યા, બરાબર ને? હા, મેં આ તને શું થઈ ગયું છે મમ્મી? તું બધાની વચમાંથી મને આમ બહાર ખેંચીને કેમ લઈ આવી? તારી સેફટી માટે. જો ઉત્કર્ષ, હવે મને આ પદ્માબેનનો મામલો બહુ ગંભીર લાગી રહ્યો છે ને હવે તો એ ખુલાસો એ થઈ ગયો છે કે આમાં કોઈ કિડનેપરનો હાથ છે ને એને લોહિયાળ હોળી રમવામાં એ વાંધો નથી. એટલે હું ઈચ્છું છું કે તું આ કેસથી દૂર રહે. આ તું કહી રહી છે મમ્મી? તે મારી જ સામે કિંજલને કહેલું કે મદદ કરવી આપણા સંસ્કારમાં છે. પદ્મા આંટીએ મને રૂપેશ જેટલો જ રાખ્યો છે અને આજે જ્યારે એમને મારી મદદની જરૂર છે ત્યારે તું મને એમ કહી રહી છે કે હું મારા પગલા પાછળ લઈ લઉં? હા,
કારણ કે આમાં તારા જીવને જોખમ છે. કોઈ જોખમ નથી મમ્મી. પપ્પા, તમે જ મમ્મીને સમજાવો.